આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસી રોહિત. હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ, કિંમત રૂપિયા 2,11,200 ની મત્તાના મુદ્દામાલ સાથે દુકાનદારને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સની ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવેલ છે, અને જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવા સફળ રહેલ છે. વધુમાં માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને ધ્યાને આવેલ કે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલના વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢવા, તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના પણ કરવામાં આવી હતી. જે બાદ મળેલ બાતમી આધારે પાલનપુર પાટિયા રાંદેરપુર રોડ ગણેશ મંદિરની સામે આવેલ મંગલમૂર્તિ શોપિંગ સેન્ટર દુકાન નંબર 22 સુભાષ ટ્રેડર્સ નામની દુકાનમાં રેડ કરી દુકાનદાર આરોપી સુભાષભાઈ લાલચંદ અમરનાની ઉમરવર્ષ 44 રહેવાસી ફ્લેટ નંબર 2204 સહયોગ એપાર્ટમેન્ટ વિદ્યાકુંજ સ્કૂલની સામે ન્યૂ અડાજન સુરત ને ઝડપી પાડી તેની દુકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ, એક બ્લેક કંપનીની સિગરેટના પેકેટ નંગ 210, 2 ESSE ગોલ્ડ કંપનીની સિગરેટ પેકેટ નંગ 50 અને ESSE લાઇટ કંપનીની સિગરેટ પેકેટ નંગ 660 મળી, કુલ ESSE બ્લેક નંગ 230 મળી, કુલ પેકેટ નંગ 1,150, જેની કિંમત રૂપિયા 2,11,200 મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકૂર ઇસમ વિરુદ્ધ ધી સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ કલમ 7, 8, 9 અને 20 મુજબ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.